ને મિત્રો મજામાં મિત્રો આપણે રીઝનિંગના સમની અંદર કંઈક નવું એવું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર એક સંખ્યાઓ આવી રીતે આપી છે 134 છે 235 છે 670 છે વળી ઘટીને 101 છે અને એમ પૂછ્યું છે કે એક સમૂહની સંખ્યાઓ છે તો આના જેવું કંઈક આમાં છે કે કેમ આવું શોધવાનું છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો અને ચેક કરો ઘણા વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે સર મને બહુ મજા આવે છે વિદ્યાર્થીઓ સ્ટોપ કરે છે પછી ચેક કરે છે પોતાને જવાબ લખે છે અને જવાબ સાચો હોય તો બહુ રાજી થાય છે તો મિત્રો અહીંયા પણ તમે ટ્રાય કરો આ કોઈ સમૂહ આપ્યો છે અહીં ક્રમની વાત કદાચ નથી તો એટલી ક્લુ તમને આપી દીધી છે ઓકે તો ટ્રાય કરી મિત્રો અમુક લોકોને સાચું પડી જ ગયું હશે અને સાચાઈ છે મિત્રો અહીંયા છે ને 134 પછી 235 પછી 670 પછી 101 આનું આમ સંદર્ભ જો વધે છે ને કઈ ડિફરન્સ ને એવું કઈ મેળ નહીં પડે પણ તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને ખ્યાલ આવે છે કે 1+3 તો તમને 4 મળે છે 2+3 5 મળે છે 6+1 7 મળે છે 1+0 1 મળે છે તો 7+2 9 નથી 3+4 7 નથી 2+4 6 યસ 7+0 2 બરોબર તો તમે સાચા છો 246 જવાબ આવશે તો મિત્રો આ એક નવી વાત કે સમૂહના રૂપમાં આ સંખ્યાઓ તમને આપી છે આવું પૂછી શકાય મેં વાત કરી હતી ને કે કંઈક નવું પૂછાય તે દિવસે આપણને મજા આવશે તો આપણે હમણાં હમણાં નવું શીખી રહ્યા છીએ જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં ઘડિયાળના સંદર્ભમાં એક સરસ મજાનો પ્રશ્ન છે જે મારી રીતે તમને પૂછ્યો છે તમે જરા જુઓ કે મિનિટ કાંટો 10 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો કેટલા અંશનો બદલાવથી ખસે મિત્રો વાત કંઈક આવી છે કે તમારી પાસે જે ઘડિયાળ છે એમાં દાખલા તરીકે મિનિટ કાંટો તરીકે આ મોટો કાંટો છે એ અહીં ધારો કે 12 છે એના પર પછી અહીંયા 1 ઉપર આવે અને પછી 2 ઉપર આવે બરાબર ને તો એ કાંટો અહીંથી સુધી આવ્યો એનો અર્થ કે એ 10 મિનિટ ખસ્યો છે અહીંથી 5 મીટા અને 5 મીટા એટલે 10 મિનિટ ખસ્યો છે પણ વાત એવી છે કે એ સમયે દાખલા તરીકે નાનો કાંટો અહીં ગમે ત્યાં હોય બરાબર તો એ કેટલું ખસશે મતલબ કે આ બે વચ્ચેનો જે ખૂણો છે એ તમને પૂછ્યો છે મિત્રો તમે થશે કહો હા કેમ ગણતરી કરવી કઈ નહીં જેટલી મિનિટ આપી હોય જે સ્માર્ટ વર્ક કરું છે ને મિત્રો જોજો પ્રશ્ન શું છે મિનિટ કાંટો ખસે છે એ મિનિટ તમને આપી છે એને આ સંદર્ભમાં પૂછ્યું છે કલાક કાંટોનો એટલે કે જે નાનો કાંટો છે એનો તમારા અંશનો પૂછ્યો છે સાવ સહેલું તમને જેટલી મિનિટ આપી હોય એના તમને અડધા કરતા આવડે જરૂર આવડે પછી એનો જવાબ તો એનો જવાબ શું આવશે 5 અંશ આવડે કે ના આવડે દાખલા તરીકે હવે હું પૂછું છું કે મિનિટ કાંટો છે એ દાખલા તરીકે 14 મિનિટ ખસે છે તો નાના કાંટા ઉપર કેટલા અંશનો થશે તરત કહેશો કે 7 અંશ ઇઝ ઇટ ઓકે ગમે ત્યાં તમે જોશો અને સાવ સહેલી વાત કહી દો કે આવું તો તમને આવડે છે તમને એક બીજી વસ્તુ કહ્યું ધારો કે આ કાંટો છે એ 60 મિનિટ ખસે છે એટલે કે અહીંથી અહીં સુધી આવી જાય તમને ખબર છે નાનો કાંટો છે એ અહીંથી અહીં સુધી આવે અને આ છે કિલો 60 ને અડધા કેટલા થઈ જાય 30 અંશ ઇઝ ઇટ ઓકે પણ સાવ સિમ્પલ જેટલી મિનિટની વાત હોય એના અડધા કરો એ જેનો જવાબ આવશે ઇઝ ઇટ ઓકે મજા આવી મિત્રો તો બસ મજા કરતા રહેશો નવું નવું શીખતા રહેશો અને આવું ક્યારેક પૂછ્યું નથી પૂછાય તો મૂંઝાવાનું પણ નથી કારણ કે હવે આપણે જરા પણ મૂંઝારો આવવાનો નથી મેથ્સના પણ પૂરેપૂરા માર્ક્સ લેવા છે રીઝનિંગના પણ પૂરેપૂરા લેવા છે ઇઝ ઇટ ઓકે મિત્રો મારે તમને વાત કરવી છે કે આપણી ચેનલ કેવા કેવા બદલાવ લાવી રહ્યા છે જો જ 2 મિનિટ પહેલાનો જ એક મેસેજ આવ્યો છે અશ્વિનભાઈ રોજાસરા કે સર મારી 4 વર્ષની બેબી છે એ હું તમારા વિડીયો જોઉં ને એટલે મારી પાસે આવે અને મને કહે કે પપ્પા ને મિત્રો ચાલુ કરો તો તમે જે સ્ટાર્ટિંગમાં બોલો છો એને બહુ મજા આવે છે સો નાના બાળકો ભૂલકાઓ પણ આ રીતે ફોલો કરે છે તો એ રીતે થેન્ક્સ કહી રહ્યા છે મિત્રો મારે તમને આ જ વાત કરવી છે કે મિત્રો તમે લોકોએ જે રીતે આ કામ ઉપાડ્યું છે તો એક બાળક આવ્યું હતું જે 4-5 ધોરણમાં ભણે છે એને મને એ જ કીધું કે એના પપ્પા લઈને આવ્યા હતા કે સર સ્પેશિયલી મળવા જેવા છે અને એને એ જ વાત કરી કે સર તમે જે વિડીયો છે એ નિયમિત જુએ છે ચેનલ નિયમિત જુએ છે અને એ જે અગાઉ એને મોબાઈલની અંદર ગેમ્સના અંતે બધો શોખ ઓછો થઈ અને માત્ર ભણવા ઉપર કેન્દ્રિત થયો છે તો મિત્રો આ બહુ મોટું કામ થઈ રહ્યું છે અને એમાં તમે બધા નિમિત્ત છો કેમ કે આ એકલાનું કામ નથી આખા પરિવારનું કામ છે અને તમે લોકો બધા એનડીસી પરિવારમાં છો તો ફરીથી મિત્રો બધાને અભિનંદન બસ બધાને જોડતા રહો કામ કરતા રહો અને આ તો શીખવાનો આનંદ લેવાની વાત છે તો આનંદ લેતા રહ્યો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો